ભુજ ખાતે આજરોજ રબારી ભરવાડ સમાજની રેલી નીકળી, જેમાં માધાપરમાં પરેશ નામના વ્યક્તિની ખૂન કરનારને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે રેલી નીકળી. ભુજ તાલુકાના માધાપર ગામે લોહાણા સમાજ વડી ખાતે ગત 26મી બપોરે પરેશ રાણા રબારી નામના 20 વર્ષીય યુવકને સુલેમાન સમા નામના ઈસમે છરીના ઘા મારીને હત્યા નિપજાવી હતી, જે અંગે માધાપર પોલીસમાં હદબાગીના ભાઈ કમલેશ રાણા રબારીએ ફરિયાદ દાખલ કરાવી હતી. હત્યાના બનાવમાં ફરિયાદીનો કેસ નબળો પડે તેવા ઈરાદા સાથે અમુક વ્યક્તિઓ દ્વારા 15-20 વ્યક્તિના નામજોગ અને 60 લોકોના ટોળા સામે ભારેખમ કલમો હેઠળ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં દર્શાવેલ હકીકત ખોટી છે. ફરિયાદમાં જે સમય બતાવાયો ત્યારે સમાજના ભાઈઓ પરેશની અંતિમ વિધિ માટે સ્મશાનમાં હતા અને ત્યારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો હતો, જેથી ટોળા દ્વારા હુમલો થાય એ વાત શક્ય નથી. કેસને નબળો પાડવા અમુક વ્યક્તિઓ દ્વારા જ દેખાવ પૂરતી તોડફોડ કરાઈ હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. મસ્જિદમાં નુકસાન પાછળ રબારી સમાજનો કોઈ હાથ નથી, જેથી ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાનું જણાવી નિર્દોષ વ્યક્તિના નામ ફરિયાદમાંથી દૂર કરવા જણાવ્યું છે. આ સિવાય અગાઉ સામજીયારા ભુજોડી મખણા લૈયારી ટગામાં રબારી સમાજના વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હોવાનું જણાવી સમાજમાં ડર અને દહેશત બેસાડવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનું પણ આવેદનપત્રમાં જણાવ્યું છે. પોલીસની નબળી તપાસના કારણે આરોપીને કોર્ટમાંથી છૂટો દૂરમાં મળી જાય છે. આ કેસમાં સુલેમાનની અટક કરવામાં આવી છે, પરંતુ ભેજાબાજ બે વ્યક્તિઓની સામે કાર્યવાહી થઈ નથી. આ બનાવ પાછળનું કારણ સ્પષ્ટ કરતા સમાજ જણાવે છે કે આ કેસ પાછળ સાચું કારણ થોડા વર્ષો પૂર્વે રબારી સમાજની મહિલાની છેડતી કરી હતી અને તે સમયે તે વ્યક્તિને પાઠ ભણાવ્યો હતો, જે અપમાનના બદલા સ્વરૂપે યુવાનની હત્યા કરાઈ હોવાનું સનસનીખેજ માહિતી અખિલ કચ્છ રબારી ભરવાડ સમાજ દ્વારા આવેદનપત્રમાં જણાવાય છે. અત્યાર સુધીના અઠવાડિયાની તપાસમાં પોલીસ તો એક જ કેસેટ વગાડી રહી છે. જૂની અદાવતમાં બનાવ બન્યો છે, જેના કારણે સમગ્ર તપાસ પશ્ચિમ કચ્છ પોલીસ પાસેથી આંચકી લઈને રાજ્યની સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી છે. પશ્ચિમ કચ્છ એસપીને આવેદનપત્ર આપતી વેળાએ ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચાપલોત, ડીવાયએસપી પંચાલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આવેદન પહેલાં ગણેશનગરમાં સભા મળી હતી. આ આવેદન વેરાએ રબારી ભરવાડ સમાજના હીરાભાઈ રબારી, અરજણભાઈ રબારી, જેમલભાઈ રબારી, વીરશી રાણા, બચુ હીરા, બુધા રાણા, થાવરસુરા, કરણ ભોજરાજ, રાયમલભાઈ રબારી, લખુડી રબારી, સોનાદેવા રબારી, વેલજી કરમસી રબારી, નાનજી કોકુર બાબુભાઈ, આશાભાઈ રામા, શંભુભાઈ રબારી, રાજુ રબારી સહિતના સમાજના આગેવાનો જોડાયા હતા. અલી મોહમ્મદ ચાકી, જેડેશ ટીવી, કચ્છ. સમાજનું વાતાવરણ બગાડવા માંગે છે. આ બોર્ડરનો જિલ્લો છે, કચ્છમાં કયા પ્રકારે શાંતિથી જીવન જીવે બધા સમાજો, એ પ્રકારનો અમારો રબારી ભરવાડ અને માલધારી સમાજની એવી ઈચ્છા હોય કે શાંતિથી જીવીએ, પરંતુ કોઈ એક વ્યક્તિએ અમારા જે આ ભાઈ પરેશભાઈનું ખૂન કર્યું છે, માથા ભારે તત્વો જે જમીનો દબાવીને બેઠા છે, માધાભાઈની આજુબાજુ જે લોકો બેન દીકરીઓની છેડતી કરી રહ્યા છે, આ અંગેની તમામ વિગતો અમે માનનીય પ્રભારી મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલાના નેતૃત્વમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પણ વાત થઈ, માનનીય ગૃહમંત્રી શ્રી સાથે પણ રૂબરૂ અમારી વાત થઈ છે, ફોનથી પણ વાત થઈ છે. કચ્છના ડીઆઈજી શ્રી, એસપી શ્રી સાથે પણ અમારા આગેવાનોની બે મીટિંગ થઈ. અમે ઈચ્છીએ છીએ કે જે કાંઈ બનાવ બન્યો છે ખૂન કેસનો, એનાથી વધારે કોઈ ગંભીર બાબત ન હોઈ શકે.